નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું NCERT પર્યાવરણ ધોરણ 5નું પ્રકરણ 4 કેરીઓ બારે માસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને પાઠના નામ પરથી જ ખબર પડી ગઈ હશે કે કેરીઓ બારે માસ કેવી રીતે ખાઈ શકાય તેના વિશે આપણે કંઈક જાણીશું. પહેલાં મિત્રો, આપણે 3 મિત્રોની વાર્તા સાંભળીએ. ક્રિપલ: વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણપોળી છે. હર્ષ બોલે છે, હે, આજે ક્રિપલ બટાકાનું શાક લાવી છે. રુચિ કહે છે, મારી પાસે ભીંડા છે. અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટાકાનું શાક બગડી ગયું છે, તેવું હર્ષ કહે છે. હવે રુચિ કહે છે, તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ, લે તું આ થોડા ભીંડા લઈ લે. તો મિત્રો, ક્રિપલનું બટાકાનું શાક બગડી ગયું છે તો હર્ષ તેને તેનું ટિફિન ખાવાની ના પાડે છે અને રુચિ કહે છે કે તું મારું ભીંડાનું શાક ખાઈ લે. તો મિત્રો, હવે તેના પરથી આપણને પ્રશ્ન થાય છે કે હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું. તો મિત્રો, હર્ષને ખોરાકની ગંધ, એટલે કે બટાકાના શાકની ગંધ ખરાબ આવતી હશે. આથી હર્ષને ખબર પડી કે બટાકાનું શાક બગડી ગયું છે. હવે મિત્રો, તમે પણ કોઈના કોઈ ખોરાક ઘરમાં બગડતો જોયો હશે, તો તમને કેવી રીતે ખબર પડી કે એ ખોરાક બગડી ગયો છે? તો મિત્રો, જ્યારે ખોરાક બગડી જાય ત્યારે તેમાંથી ખરાબ વાસ આવે છે, ઉપરાંત તેનો રંગ પણ હલકો એવો બદલાઈ જાય છે. ખોરાક પર ઘણીવાર સફેદ લીલા ડાઘ પડી જાય છે. ખોરાક પર સફેદ રૂ જેવા રેસા પણ દેખાય છે. આવું ઉનાળાની ઋતુમાં વધારે થાય છે. તેનાથી આપણને ખબર પડે છે કે ખોરાક બગડી ગયો. રુચિએ ક્રિપલને બટાકાનું શાક ખાવાની ના પાડી. જો તેણે ખાઈ લીધું હોત તો શું થાત? તો જો મિત્રો, ક્રિપલે બગડેલું બટાકાનું શાક ખાધું હોત તો તે બીમાર પડી જાત, અથવા તેને પેટની કોઈ તકલીફ થઈ શકત, કારણ કે સડેલો ખોરાક આપણા શરીરને નુકસાન કરે છે. હવે મિત્રો, આપણે થોડા બીજા પ્રશ્નો જોઈશું. તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે. તો મિત્રો, 2-3 દિવસમાં કઈ વસ્તુ બગડી જશે? જેમ કે દૂધ, પછી પકાવેલી દાળ અને પકાવેલું શાક, તે 2-3 દિવસ સુધી રહેશે નહીં, તે બગડી જશે. 1 અઠવાડિયા સુધી રાખી શકાય. તો મિત્રો, કેવી વસ્તુ એવી છે આપણા ઘરમાં કે જે 1 અઠવાડિયા સુધી બગડતી નથી? તો ડુંગળી, બટાકા, પછી આપણી માતાજીએ ઘરમાં બનાવેલી નમકીન, સેવ, પૂરી વગેરે, જે 1 મહિના સુધી બગડે નહીં. તો 1 મહિના સુધી બગડે નહીં તેવી વસ્તુ છે મીઠું, ખાંડ અને તેલ. આ વસ્તુઓ મિત્રો તમે કોઈ પણ દિવસ બગડતા જોઈ નહીં હોય. તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરો. તો હવે તમારે તમારા મિત્રની યાદી સરખાવીને વર્ગમાં ચર્ચા કરવાની છે. શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ હશે? શું બદલાવ હશે? તો મિત્રો, આપણી યાદી બધી ઋતુઓમાં સરખી નહીં હોય, કારણ કે ઉનાળામાં શિયાળા કરતાં ખાવાનું જલ્દી બગડી જાય છે, કારણ કે ઉનાળામાં ગરમી વધારે હોય છે અને ગરમી વધારે હોવાથી ખાવાનું ઝડપથી બગડે છે, કારણ કે તેમાં સૂક્ષ્મજીવો પેદા થાય છે. તેથી ઋતુ પ્રમાણે યાદીમાં ફેરફાર થશે. પ્રશ્ન આગળનું જોઈશું. જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય ત્યારે તમે શું કરો છો? તો મિત્રો, તેનો જવાબ તો બધાને જ ખબર છે કે અમારા ઘરે ખાવાનું બગડી જાય ત્યારે અમે તેને ફેંકી દઈએ છીએ. ચાલો મિત્રો, હવે આગળ જોઈએ. દાદીએ બ્રેડ પાછી આપી દીધી. હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપ્યું. તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું. તો મિત્રો, દાદીએ આવું કેમ કર્યું હશે? આપેલા બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો, દાદીએ કેમ પાછું આપી દીધું છે? તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? તો વિદ્યાર્થી મિત્રો, દાદીએ બ્રેડનું પેકેટ પાછું આપી દીધું કારણ કે તેમને બ્રેડ ખરાબ લાગી હશે. બ્રેડ પર જે લીલા કાળા ડાઘ દેખાય છે તેના પરથી લાગે છે કે તે બગડી ગઈ હશે.
તેના પર ફૂગ લાગી છે। તે સિવાય એક્સપાયરી ડેટ નીકળી જાય તેવો ખોરાક પણ આપણે ખાઈ શકતા નથી। દાદીએ એક્સપાયરી ડેટ જોઈને બ્રેડ પાછી આપી હોય તેવું પણ બને। હવે મિત્રો આપણે એક પ્રયોગ કરીશું। બે ત્રણ ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ। પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું વાંચવું જોઈએ? તો મિત્રો જ્યારે આપણે કોઈ ખોરાક ખરીદીએ છીએ, તમે પણ ઘરમાં ઘણા પેકેટ કે ડબ્બા પેક ખોરાક ખરીદતા હશો, તો તેની ઉપર સૌ પ્રથમ આ પ્રકારના બે ટેગ હોય છે। એક ગ્રીન ટેગ જે વેજીટેરિયન એટલે કે શાકાહારી વસ્તુઓ પર હોય છે, અને એક હોય છે રેડ ટેગ નોનવેજ એટલે કે જે માંસાહારી વસ્તુઓ પર હોય છે। તેના પરથી તમને ખબર પડે છે કે તમે શાકાહારી ખોરાક ખરીદી રહ્યા છો કે માંસાહારી। તેના સિવાય કોઈપણ પેકેટ પર અલગ અલગ વસ્તુઓ દર્શાવેલી હોય છે, જેમ કે MRP મેક્સિમમ રિટેલ પ્રાઇસ। કોઈપણ દુકાનદાર તમારી પાસેથી MRP કરતાં વધારે પૈસા લઈ શકતા નથી। તેના સિવાય તે વસ્તુનું નેટ વેઇટ એટલે કે કુલ વજન કેટલું છે તે લખેલું હોય છે। તેના સિવાય ડેટ ઓફ મેન્યુફેક્ચર એટલે કે તે ક્યારે પેક કરવામાં આવ્યો છે, તેનું મેન્યુફેક્ચરિંગ ક્યારે થયું છે તેની તારીખ લખેલી હોય છે, અને તેના સિવાય તેને કેવી જગ્યાએ રાખવું, જેમ કે અહીં લખ્યું છે કીપ રેફ્રિજરેટેડ આફ્ટર ઓપનિંગ કે એક વખત ખોલ્યા પછી તેને ફ્રીજમાં રાખવું। પછી મિત્રો એક્સપાયર ડેટ એટલે કે કોઈપણ વસ્તુ પર તે ખોરાક કેટલા દિવસ સુધી સારો રહેશે તે લખેલું હોય છે, જેમ કે અહીં લખ્યું છે બેસ્ટ બિફોર 18 મંથ્સ ફ્રોમ મેન્યુફેક્ચર એટલે કે મેન્યુફેક્ચરની તારીખથી 18 મહિના સુધી આ ખોરાક સારો રહી શકશે। તેના સિવાય મિત્રો ઇન્ગ્રેડિયન્ટ પણ આપેલા હોય છે કે તે વસ્તુ બનાવવામાં શેનો શેનો ઉપયોગ થયો છે અને તેમાં કેટલી કેલરી આપણને મળે છે। જો મિત્રો આ બિસ્કિટના પેકેટ પર પણ લખેલું છે બેસ્ટ બિફોર 8 મંથ્સ ફ્રોમ પેકિંગ એટલે કે અહીંયા એની પેક ડેટ છે 7/3/20, તેનાથી 8 મહિના સુધી આ બિસ્કિટ ખાવા લાયક રહેશે। તો તમે પણ મિત્રો ઘરે આવી પ્રવૃત્તિ કરજો, તમને ઘણી મજા આવશે। હવે મિત્રો આપણે એક ઘરમાં અથવા વર્ગમાં પ્રયોગ કરવાનો છે। ખોરાક કેવી રીતે બગડે છે, આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે। બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના પર થોડા પાણીના ટીપા છાંટો અને તેને ડબ્બામાં મૂકો, ડબ્બાને બંધ કરો। જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહો। પછી તેનું અવલોકન કરીને આપણે આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકો। દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટકમાં નોંધો। તો મિત્રો આપણે શું કરવાનું છે, એક બ્રેડ અથવા રોટલીનો ટુકડો લઈને તેના પર થોડા પાણીના ટીપા છાંટી દેવાના છે અને તેને એક ડબ્બામાં બંધ કરી દેવાનું છે। પછી આપણે રોજ તેમાં શું શું બદલાવ થાય તે જોવાના છે। તો ચાલો મિત્રો મારા પ્રમાણે શું બદલાવ થશે તે મેં લખ્યા છે, તમે જાતે પ્રયોગ કરીને તમારા જવાબો પણ આ રીતે કોષ્ટકમાં લખશો। પહેલા દિવસે ખોરાકને અડીને જોવાથી તે ભીનો અને પોચો લાગશે, સૂંઘવાથી તેનામાં હળવી ગંધ હશે અને બિલોરી કાચની મદદથી જોવાથી તે સામાન્ય લાગશે, તેનો રંગ પણ સામાન્ય જેવો હતો તેવો જ લાગશે। બીજા દિવસે તે ટુકડો ભીનો અને પોચો થશે, થોડી તેમાંથી વધારે ગંધ આવશે અને તેના પર વેલ્વેટના કપડાં જેવું કંઈક રૂંછા રૂંછા જેવું તમને લાગશે અને તેનો રંગ સફેદ હશે। ત્રીજા દિવસે ટુકડો ભીનો અને પોચો જ હશે, તેમાંથી થોડી વધારે ગંધ આવશે અને તેના પર સફેદ વેલ્વેટ કપડાં જેવા વધારે રૂંછા રૂ ટાઈપના થઈ ગયા હશે અને તેનો રંગ સફેદ લીલો હશે। ચોથા દિવસે પણ ટુકડો ભીનો અને પોચો હશે, તેમાંથી થોડી વાસી ગંધ આવતી હશે કારણ કે હવે 4 દિવસ થઈ ગયા છે તેને પલાળીને મૂક્યા પછી ડબ્બામાં, અને તેના પર સફેદ લીલું પડ જેને આપણે ફૂગ જેવું કહીએ છીએ તે થોડું થોડું જામવાનું ચાલુ થઈ ગયું હશે અને તેનો રંગ સફેદ અને લીલા ટાઈપનો હશે। પાંચમા દિવસે બ્રેડનો ટુકડો ભીનો અને વધારે પોચો થઈ ગયો હશે, તેમાંથી ખરાબ વાસ આવતી હશે અને તેની પર સફેદ લીલું પડ જામી ગયું હશે,
અને રંગ પણ તેનો સફેદ અને લીલાશ પડતો હશે. છઠ્ઠા દિવસે તે ભીનો અને વધારે પોચો હશે અને સૂંઘવાથી તેનામાં એકદમ ખરાબ વાસ આવશે અને તેના પર જે ડાઘ હવે લીલા હતા ધીરે ધીરે કાળા થવા લાગશે અને તેનો રંગ લીલો કાળો થઈ જશે. તો મિત્રો, તમે પણ ઘરે આ પ્રયોગ કરજો, તમને ઘણી જાણકારી મળશે. હવે આ બદલાવ માટેના કારણો શોધી કાઢો. બ્રેડ પર ફૂગ ક્યાંથી આવી? જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. ખોરાક જલ્દી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુ અને પરિસ્થિતિઓની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે. તો મિત્રો, આપણે પ્રથમ પહેલા પ્રશ્નનો જવાબ જોઈશું કે બ્રેડમાં આવો ફેરફાર ક્યાંથી થયો અને ફૂગ ક્યાંથી આવી. તો બ્રેડ સડી જવાથી તેમાં ફેરફાર થવા માંડ્યા. આપણી આસપાસના વાતાવરણમાં ઘણા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે જે આપણે જોઈ શકતા નથી. તે માત્ર માઇક્રોસ્કોપ વડે જ જોઈ શકાય છે. તે ભીની સપાટી અને ખાવાનો સામાન મળે ત્યારે વધવા માંડે છે અને જ્યારે તેમની સંખ્યા વધારે પ્રમાણમાં વધી જાય છે ત્યારે તે આપણને નરી આંખે દેખાય છે. તો મિત્રો, જ્યારે ખોરાકને ભેજ અને ગરમી મળે ત્યારે પણ તે બહુ ઝડપથી બગડે છે. હવે મિત્ર, બીજા પ્રશ્નનો જવાબ જોઈશું. ખોરાક બગડવાના કારણો. તો ખોરાક મોટાભાગે ઉનાળામાં અને ચોમાસામાં વધારે બગડે છે કારણ કે ઉનાળામાં ગરમી વધારે હોય છે અને ચોમાસામાં ભેજ વધારે હોય છે. તેથી ગરમી અને ભેજ ખોરાક બગડવાનું મુખ્ય કારણ બને છે. ખોરાક રાંધીને ખુલ્લો મૂકી રાખવાથી પણ બગડી જાય છે. જો આપણે તેને બરાબર ઢાંક્યો ન હોય તો તે ઝડપથી બગડશે. દૂધ બરાબર ન ઉકાળ્યું હોય તો પણ તે બગડી જાય છે. શાકભાજી ગરમ જગ્યાએ મૂકવાથી બગડી જાય છે અને અથાણું ભેજ લાગવાથી બગડી જાય છે. જો અથાણામાં ભેજ લાગશે તો તેની પર ફૂગ વળી જશે અને તે બગડી જશે. હવે નીચે ખોરાકના ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી પદ્ધતિઓ આપી છે જેનાથી તે ખોરાક એક બે દિવસ સારા રહી શકે. તો સાચા જોડકા બનાવો. તો મિત્રો, આપણે ઘરે ખોરાક વધારે સમય કેવી રીતે સાચવી શકીએ તેની આપણી ઘરેલું પદ્ધતિઓ જે આપણે ઘરમાં અપનાવતા હોઈએ છીએ તે આપી છે. આપણે તેને જોડીને બતાવીશું. દૂધ. તો દૂધને સાચવવા માટે આપણે તેને ઉકાળવું પડે છે. જો દિવસમાં 2-3 વખત દૂધ ઉકાળીશું તો તે ઝડપથી બગડશે નહીં. ભાત. તો ભાતને સાચવવા માટે તેને આપણે વાટકામાં મૂકો અને તે વાટકો પાણી ભરેલા વાસણમાં રાખો જેથી તે વાટકો ઠંડકમાં રહેશે અને બગડશે નહીં. લીલા ધાણા ભીનાશવાળા કપડામાં વીંટાડીને રાખો. કોઈ કપડું ભીનું કરીને લીલા ધાણા એટલે કે કોથમીર આપણે તેમાં વીંટાડીને રાખવાથી તે જલ્દી બગડશે નહીં. ડુંગળી અને લસણ તેને સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવાથી તે બગડશે નહીં. હવે આગળ મિત્રો, બે પ્રશ્ન આપણા મનમાં આવે છે. ખોરાકનું બગડવું કોને કહેવાય અને ખોરાકનો બગાડ કોને કહેવાય? તો સૌ પ્રથમ આપણે ખોરાકનું બગડવું કોને કહેવાય તે સમજીશું. બગડેલો ખોરાક એટલે એવો ખોરાક જે આપણા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત નથી, એટલે કે તે ખાવાથી આપણે બીમાર થઈ જઈએ તેવો ખોરાક. ખોરાક સડે ત્યારે તેમાં સૂક્ષ્મ જીવાણુઓ પેદા થાય છે. તેના લીધે ખોરાક પર ફૂગ થાય છે, તે વાસ મારે છે અને ખાવા લાયક રહેતો નથી. તે આપણું પેટ ખરાબ કરશે. તેવા ખોરાકને આપણે બગડેલો ખોરાક કહીશું. જ્યારે મિત્રો, ખોરાકનો બગાડ કોને કહેવાય? તો મિત્રો, ખોરાકનો બગાડ એટલે જે ખોરાક ખાવા લાયક હોવા છતાં ફેંકી દેવામાં આવે છે તેને આપણે ખોરાકનો બગાડ કહીએ છીએ. કે તે ખોરાક સુરક્ષિત છે, સારો પણ છે, આપણે થોડા સમય પછી પણ ખાઈ શકીએ છીએ, પણ આપણે ખાતા નથી, ચાહે તે આપણને ભાવતો ન હોય અથવા બીજા કોઈ કારણથી આપણે તેને ફેંકી દઈએ છીએ. તો મિત્રો, તે ખોરાક આપણે ફેંકવાના બદલે ગરીબ લોકોને આપી શકીએ છીએ. હવે મિત્રો, આપણે ખોરાકને બગડવાથી કેવી રીતે બચાવી શકાય તે જોઈશું. ખોરાકને બગડવાથી બચાવવું એટલે કે પ્રિઝર્વેશન કહેવાય, સાચવણીની રીતો. તો થોડીક રીતો આપણે જોઈએ. ફ્રીજમાં મૂકીને. તો મિત્રો, આપણે જેમ આગળ જોયું કે ગરમીમાં ખોરાક ઝડપથી બગડે છે, તો ખોરાકને ફ્રીજમાં એટલે કે ઠંડકમાં મૂકવાથી તે લાંબો સમય સારો રહેશે. પાણી સૂકવીને. મિત્રો, ખોરાકમાં જ્યારે પાણીનો એટલે કે ભેજનો ભાગ હોય છે ત્યારે પણ તે ઝડપથી બગડે છે. જેમ કે અહીં સફરજનની ચિપ્સ બનાવી છે એટલે કે તેમાંથી પાણી સુકાવી નાખ્યું છે તેથી હવે તે બગડશે નહીં. મીઠું નાખીને.
વિદ્યાર્થી મિત્રો, મીઠું એક ઘરેલું પ્રિઝર્વેટિવ છે, એટલે કે ખાદ્ય સંરક્ષણ છે. ખોરાકમાં મીઠું નાખવાથી તે લાંબો સમય બગડતો નથી. આપણે લીંબુ, આદુ વગેરે જેવી વસ્તુ આ રીતે મીઠું નાખીને લાંબો સમય સાચવી શકીએ છીએ ડબ્બામાં બંધ કરીને. મિત્રો, આ ટાઈપના ડબ્બા પેક વસ્તુઓ તમે ઘણી વખત ઘરમાં પણ લાવ્યા હશો અને જોઈ પણ હશે. આ રીતે ડબ્બામાં સીલબંધ પેક કરી દેવાથી અને તેમાંનો ભેજ કાઢીને સીલ કરવાથી તે લાંબો સમય સુધી બગડતી નથી. ખાંડ ઉમેરીને, મિત્રો આમલા કેન્ડી તો તમે ખાધી જ હશે, તો તેમાં ખાંડ ઉમેરીને ચાસણીવાળી વસ્તુઓ પણ એક પ્રિઝર્વેટિવ જેવું કામ કરે છે. તો આ રીતે પણ આપણે વસ્તુને એક વર્ષ સુધી લાંબો સમય રાખી શકીએ છીએ. ધુમાડાથી શેકીને, મિત્રો મોટાભાગે મીટ એટલે કે માંસ પકવવામાં આ રીતનો ઉપયોગ થતો હોય છે, તેમને ધુમાડાથી શેકીને લાંબો સમય સાચવી શકાય છે. હવા ચુસ્ત પેકિંગ કરીને, મિત્રો આ ટાઈપની બેગમાં કોઈ વસ્તુ મૂકીને તેમાંથી હવા બહાર ખેંચી લેવામાં આવે છે, વેક્યુમ કરી દેવામાં આવે છે, તેથી તેમાં પડેલો ખોરાક બગડતો નથી. અથાણું બનાવીને, મિત્રો જ્યારે કોઈ વસ્તુનું આપણે અથાણું બનાવી નાખીએ છીએ તેની રીત તમને તમારા માતાજી પાસેથી ઘરમાંથી જાણવા મળી જશે, તો પણ તે બગડતો નથી.